સુરતના કોસાર ગામમાં પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતા પિતાનું મોત થયું છે. તાજેતરમાં ઘરે દીકરાનો જન્મ થયો હતો, જેની છઠ્ઠીનો પ્રસંગ રાખ્યો હતો. ઘરમાં બધા જ મહેમાન હતા અને ખુશીનો માહોલ હતો. તે દરમિયાન નાચતા નાચતા પિતા અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ પિતાને મૃત જાહેર કર્યા હતા. જે બાદ તેઓને પીએમ અર્થે ખસેડાયા. તબીબોએ મૃતકના શરીર જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સામે આવશે. અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા હવે કોર્પોરેશનને બાઉન્સરો રાખશે. સ્ટેટ લીગલ ઓથોરિટીએ આ મામલે હોટસ્પોટ નક્કી કર્યા છે. 96 સ્થળો પર રખડતા ઢોરનો ત્રાસ હોવાનું નક્કી કરાયું છે અને આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સરો તૈનાત કરશે. અમદાવાદ કોર્પોરેશને ઢોર પકડવાની નીતિ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી છે. રખડતા ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારોને રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશને એફિડેવિટ ફાઇલ કર્યું છે, જેમાં સમગ્ર મામલે રજૂઆત કર્યાનો ઉલ્લેખ થયો છે. દેશમાં કોરોનાના નવા 9111 કેસ નોંધાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 60,000ને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 24 દર્દીઓના મોત નિપજ્યા છે. ઉત્તર પ્રદેશમાં 4, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં 3-3, મહારાષ્ટ્રમાં 2 અને બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ અને તમિલનાડુમાં 1-1 દર્દીઓનું મોત થયું છે. દેશના કોરોનાની દૈનિક પોઝિટિવિટી દર વધીને 8% પહોંચી છે. આ સમયગાળા દરમિયાન 6,313 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી છે. ખડગે પીએમ મોદીને પત્ર લખી કહ્યું છે કે વર્ષ 2021માં નિયમિત 10 વાર્ષિક વસ્તી ગણતરી થવાની હતી, જે નથી થઈ. ત્યારે અમે માંગ કરી રહ્યા છીએ કે વસ્તી ગણતરી તાત્કાલિક કરવામાં આવે અને વ્યાપક જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે. ખડગેએ પત્રમાં વધુ લખ્યું છે કે મને શંકા છે કે જાતિની વસ્તી ગણતરીની ગેરહાજરીમાં સામાજિક ન્યાય કાર્યક્રમો માટે ડેટા અધૂરો છે. સાથે સાથે જયરામ રમેશે પણ ટ્વીટ કરીને લખ્યું છે કે જેટલી વસ્તી એટલા અધિકારો. કોંગ્રેસ અધ્યક્ષે પીએમ પાસે જે માંગણી કરી છે તેને ઝડપથી કરવામાં આવે એવી જયરામ રમેશે માંગણી કરી, જેનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.